रंगीपुरा दीपाल ग्रुप कोऑपरेटिव कॉटन सेल्स सोसायटी लिमिटेड ना पूर्व चेयरमैन जयेश पटेल ने सांठगांठ में नवसारी ना दंपतीए 27.76 करोड़ नो डांगनो पाक क्रेडिट थी खरीदी नाणा चूकव्या ना हता। जेथी बे वर्ष थी 5,450 खेडूतोए रडवानो वारो आव्यो हतो। आ मामले खेडूत आगेवान सामे पोलीस फरियाद नोंधाई छे। पाल सहकारी मंडळी में चालती गोबाचारी ने कारण खेडूतोना करोड़ों नाणा डूबी जता मंडळीए पोलीस कमिश्नर ने अरजी करी हती। जेना आधारे जहांगीरपुरा दीपाल ग्रुप कोऑपरेटिव कॉटन सोसायटी लिमिटेड ना मैनेजर सुरेश भवन पटेल नी क्राइम ब्रांचे मंगलवार फरियाद लीधी छे। जेना आधारे पोलीसे जहांगीरपुरा दीपाल ग्रुप कोऑपरेटिव कॉटन सोयल सोसायटी लिमिटेड में पूर्व चेरमेन अने गुजरात खेडूत समाजना प्रमुख जयेश शंकर पटेल उर्फे जयेश पाल અને ડાંગરનો પાક ખરીદનાર વેપારી તેમજ શ્રી સ્વાય હસ્તી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર પ્રજ્ઞેશ રમેશચંદ્ર નાયક અને તેની પત્ની મોના પ્રજ્ઞેશ નાયક સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે। આ કેસની તપાસ ઇકોસેલના નાયબ પોલીસ અધિક્ષક વી કે પરમારને સોંપવામાં આવી છે। ઘટના એ હતી કે 5,449 ખેડૂતો પાલ કોટનના નોંધાયેલા સભ્યો છે અને એના સને 17 થી જે પૈસા વેપારી પાસે બાકી પડતા હતા અમે ઘણીવાર વેપારીને રજૂઆત કરી, માજી પ્રમુખ છે માનનીય જયેશભાઈ પટેલને પણ રજૂઆત કરી કે સાહેબ આ ખેડૂતોના પૈસા મળે એવી કોશિશ કરો। બે ત્રણ પોતે પણ મેં ફોન કર્યો અને મેનેજર થકી ફોન કરાવ્યો, મેનેજરને રૂબરૂ પણ મોકલાવ્યા હતા, પણ એ કે ભાઈ જોઈશું આઈ નવર, એ બધું મારું કામ નથી, હું જોઈ લઈશ, આ રીતના જવાબો હતા। પછી અમે ઘણીવાર સમાધાનની કોશિશ કરી પણ કોઈ સમાધાન પ્રક્રિયા થઈ નહીં અને વેપારી અમારે 27 કરોડ 74 લાખ રૂપિયા લેવાના છે, એની સામે 15 કરોડ રૂપિયા આપવાનું એફિડેટ લાવ્યો। એણે એવું કીધું કે ભાઈ જયેશભાઈ થકી જે મારે ત્યાં પૌવાનું બિલિંગ થયું હતું એમાં એ બિલિંગમાં મને ખોટ ગઈ છે। અમે એમને કીધું કે ભાઈ જયેશભાઈ જોડે તમે સમાધાન કરીને જે કંઈ સંસ્થાના પૈસા નીકળતા હોય ખેડૂતોના હિતમાં તો તમે કાર્યવાહી કરો, પણ એમણે કોઈ એવી અમને હૈયા ધરપત પણ ન આપી અને કોઈ પણ રીતે અમને સપોર્ટ નહીં ગયો, એટલે આખર તો અમારે પછી ખેડૂતોના પૈસા વસૂલાત કરવા માટે જે કંઈ બનતા પ્રયાસો કરવા પડે એ માટે અમારે એક અરજી આપી હતી ને અરજીના વિશ્લેષણ અને સંશોધન બાદ આ FRI દાખલ થઈ છે।